આજે બદલાતા જમાનાની તાસીર સાથે ખોરાકમાં પણ અનેક પરિવર્તનો આવી રહ્યા છે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડે આજની યુવા પેઢીને ઘેલી કરી છે તેની સામે અનેક રોગો પણ ઊભા થયા છે જેમાં ખાસ કરીને મસ્સાનો રોગ હોય છે તે ખૂબ જ ગંભીર હોય છે ત્યારે આજે 20મી નવેમ્બર વિશ્વ પાલ્સ ડે તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે ત્યારે ગોધરાની કૃષ્ણ હોસ્પિટલમાં ડોક્ટર હિરેન પટેલે આ વિશે વિશેષ માહિતી આપી હતી ગોધરાની કૃષ્ણ હોસ્પિટલમાં ડોક્ટર હિરેન પટેલ કે જે હરસ મસ્સા ભગંદરના નિષ્ણાત છે તેઓ વાતચીત કરતા જણાવે છે કે આ ગંભીર બીમારીથી બચવા માટે આયુર્વેદમાં જણાવવામાં આવેલી દિનચર્યા ઋતુચર્યા અને આહારચર્યાનું પાલન કરવું જરૂરી છે જેમાં મળતી આગ વખતે લાંબો સમય સુધી બેસી રહેવું જોઈએ નહીં મસાના લક્ષણો દેખાય તો તેની નજીકના ડોક્ટર પાસે સારવાર કરાવી જોઈએ દવાથી પણ આ રોગ મટી શકે છે મસાના પહેલા અને બીજા તબક્કામાં દવાથી મટાડી શકાય છે ત્રીજા અને ચોથા તબક્કામાં ઓપરેશનથી મટાડી શકાય છે ઓપરેશનમાં ઘણી પદ્ધતિઓ હોય છે મોનોપોલર બાયપોલર

થી મહત્ત્વનું કારણ છે કબજિયાત આજકાલની લાઈફસ્ટાઈલ જંક જંકફૂડ રહેણી કરવી આપણું જાગરણ અને દિવા સ્વપ્ન એ બધું ગણી શકાય મસાના લક્ષણોમાં લોહી પડવું એ મહત્ત્વનું લક્ષણ છે લોહી ટપકા દ્વાર ધાર અને પિચકારી સ્વરૂપે લોહી નીકળતું હોય છે મળમાર્ગની આજુબાજુ સોજો આવવો કંઈક ભાગ જેવું બહાર આવવું દુખાવો થવો તેમજ ઘણીવાર મળમાર્ગની આજુબાજુ ફોલ્લી જેવું થવું તેમાંથી લોહી પડવું અને ચિકાસ આવવું આ મહત્વના મસાના લક્ષણો છે જેને અટકાવવા માટે આપણે જે કારણો જે છે એને જ અટકાવવા જોઈએ જેમાં આપણે કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને જેથી કરી અને આપણે આયુર્વેદમાં વર્ણવેલ આહાર ઋતુચર્યા તેમજ દિનચર્યાનું પાલન કરવું જોઈએ મસાને નિવારવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પણ આજકાલના જમાનામાં જે લેટેસ્ટ પદ્ધતિઓ છે તેના દ્વારા આપણે ઓપરેશન કરવું જોઈએ જેમાં ટાંકા નથી આવતા ડેકેટ પ્રોસીઝર હોય છે સવારે એડમિટ થઈને સાંજના ટાઈમે ઘરે જઈ શકો છો જેમાં એ પદ્ધતિઓનો મોટો હોય છે કે લેસ કટિંગ લેસ બ્લીડિંગ અને લેસ પેઇન એમાં આપણે સિલરને લેટેસ્ટ પદ્ધતિ તરીકે ગણી શકીએ એના રિઝલ્ટ ખૂબ જ સારા છે ઝડપી સમયમાં પેશન્ટને સારી રિકવરી મળતી હોય છે અને ભગંદર જેવા ગઠીન રોગોમાં આજે પણ વર્લ્ડની બેસ્ટ પદ્ધતિ દરજી જીટીવી ન્યૂઝ પંચમહાલ